गुड आफ्टरनून विद्यार्थी मित्रों, तमे बधा मजामां हशो। विद्यार्थी मित्रों, आजे आपणे धोरण नौमां विद्यार्थी मित्रों आपणे चेप्टर 1 संस्कृतमां आपणे चेप्टर 1 समर्चनम एटले के पूजन, तेमां विद्यार्थी मित्रों आपणे 4 श्लोक छे एनुं आपणे भाषांतर छे ई करी लीधुं छे। આજે આપણે શ્લોક નંબર 5 છે તેનું આપણે ભાષાંતર છે એ કરશે, તો બધા વિદ્યાર્થી મિત્રો ભાષાંતર છે એમાં ધ્યાન છે એ આપશે। તો વિદ્યાર્થી મિત્રો જો 5મો શ્લોક છે, ભયાના ભયમ ભીષણમ ભીષણાનામ ગતિ પ્રાણીના પાવનમ પાવનાનામ મહો ઊંચે પદાના નિયુક્ત તૌશે કે પરેશા પરમ રક્ષક રક્ષકાનામ। બરાબર, ભયાના ભયમ ભીષણમ ભીષણાનમ ગતિ પ્રાણીના પાવનમ પાવનામ મહો ઊંચે પદાના નિયુક્ત ત્વમેકમ પરેશા પરમ રક્ષકમ રક્ષાકાનામ। વિદ્યાર્થી મિત્રો આનું આપણે ભાષાંતર કરીએ। વિદ્યાર્થી મિત્રો, ભયાના ભયમ એટલે કે ભયાનક સંજોગોનું ભય રૂપ, ફરીથી ભયાના ભયમ એટલે કે ભયાનક સંજોગોનું ભય રૂપ। પછી કહે છે ભીષણાનામ એટલે કે ભયાનક સંજોગોનું, બરાબર। પછી એના પછી આવે છે વિદ્યાર્થી મિત્રો ગતિ એટલે કે પરિસ્થિતિ અથવા સ્થિતિ। પછી આવે છે પ્રાણીના એટલે તો પ્રાણ જ થાય, બરાબર। પછી આવે છે પાવનામ એટલે કે પવિત્ર વસ્તુઓનું, શું થાય વિદ્યાર્થી મિત્રો, પાવનામ એટલે કે પવિત્ર વસ્તુઓનું। પછી છે મહો ઊંચે પદાના, એટલે કે મહો એટલે કે મોટા, ઊંચે એટલે કે ઊંચા, અને પદ એટલે પદાના એટલે કે મોટા અને ઊંચા પદો ધરાવનાર। ત્વ મેકમ એટલે કે તું એક, નિયંતુ એટલે કે નિયંત્રણ રાખનાર। પછી આવે છે પરેશા એનો મતલબ શું થાય કે ઉત્તમમાં ઉત્તમ, બરાબર। પરેશામ એટલે ઉત્તમમાં ઉત્તમ, અને રક્ષણમ રક્ષાનામ એટલે કે રક્ષકોમાં રક્ષક, શું થાય રક્ષકોમાં રક્ષક। વિદ્યાર્થી મિત્રો આનું ભાષાંતર છે એ શું થાય કે ભાષાંતર શું થશે કે ભયજનક સંજોગોમાં ભયરૂપ છે। કોની સ્તુતિ કરી છે વિદ્યાર્થી મિત્રો? આપણે ભગવાનની સ્તુતિ કરી છે, એટલે આપણે ભગવાનને એમ કહીએ છીએ કે ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે। પછી ગતિ આપણે શીખી જ ગયા હતા કે પ્રાણી માત્રની તું ગતિ છે, પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે। ફરીથી, પ્રાણી માત્રની તું ગતિ છે, પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે, મોટા અને ઊંચો પદ ધરાવનારમાં તું એક જ નિયંત્રક છે, ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે। સાવ સહેલો શ્લોક છે, ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે। ફરીથી આપણે ભાષાંતર છે વિદ્યાર્થી મિત્રો કરીએ છીએ, અને તમે રફ નોટ છે એમાં લખો કે હે ઈશ્વર, ઈશ્વર ના લખશો તો પણ જશે, ભયજનક સંજોગોમાં ભય રૂપ છે, ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણી માત્રની તું ગતિ છે, પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે, મોટા અને ઊંચા પદો ધરાવનારમાં તું એકમાત્ર નિયંત્રક છે, તો અમે એટલે કે તું એકમાત્ર,
મોટા અને ઊંચો પદો ધરાવનારમાં તું એકમાત્ર નિયંત્રણ છે. ઉત્તમોમાં ઉત્તમ, પરેશા એટલે કે ઉત્તમોમાં ઉત્તમ, અને રક્ષકોમાં તું રક્ષક છે. ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં તું રક્ષક છે. તો બધા વિદ્યાર્થી મિત્રો, બધાને શ્લોક છે એ લખાઈ ગયો હશે બરાબર. હવે આપણે છઠ્ઠો એટલે કે છેલ્લો શ્લોક છે તેના વિશે આપણે ભાષાંતર છે એ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો શ્લોક છે, વયમ ત્વાઓમ શરામો વયમ ત્વા ભજામો. વયમ ત્વા જગત સાક્ષિત રૂપમ નમા સદેક નિધાન નિરા અલંબ શિવમ ભવામો ભવિધાતમ શરણ્ય વ્રજા. તો વિદ્યાર્થી મિત્રો, આનું ભાષાંતર છે એ શું થશે, ફરીથી સ્મરામ. સ્મરામ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, સ્મરણ કરીએ છીએ. શું થાય, સ્મરણો એટલે કે સ્મરણ કરીએ છીએ. વયમ એટલે કે અમે, ત્વા એટલે કે તમારું, અમે તમારું સ્મરણ કરીએ છીએ. અને ભજામો એટલે કે ભજીએ, અમે તમને ભજીએ છીએ. અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ. પછી છે વયમ ત્વા જગત સાક્ષી રૂપમ નમા. જગત સાક્ષી રૂપમ એટલે કે જગતના સાક્ષી રૂપ. શું થાય, જગતના સાક્ષી રૂપ એટલે અમે તમને, શું કહે છે, અમે તમને જગતના સાક્ષી રૂપને નમીએ છીએ. અમે તમને જગતના સાક્ષી રૂપને નમીએ છીએ. પછી આવે છે સદેક. શું છે, સદેક, સદેક નિધાનમ નિરા અવલંબમ શિવમ. નિરા અવલંબન શિવન એટલે કે પોતાની જાત ઉપર ટકેલો, પોતાની જાત ઉપર ટકેલો. અને સત નિધાન, નિદાનમ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, સાચો ખજાનો. શું થાય, સાચો ખજાનો છે. એટલે આપણે શું ભગવાનને કહીએ છીએ કે તમે એકમાત્ર અમારા આધાર વગરના સાચા ખજાના જેવા છો. તમે એકમાત્ર, તમે એકમાત્ર નિધાન એટલે સાચો ખજાનો. તમે એકમાત્ર સાચા ખજાના જેવા આધાર વગરના છો. પછી આવે છે ભવોંભિધા પાતમ, એટલે કે સંસાર રૂપી સાગરમાં ઉતારનાર. શરણ્યમ એટલે કે શરણમાં જવા, અને વ્રજામ એટલે કે જઈએ છીએ. શું કહે છે કે સંસાર રૂપી સાગર, વિદ્યાર્થી મિત્રો, ભવો એટલે શું થાય, સંસાર. ભો એટલે ભો, અંભો એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, સાગર થાય. શું થાય, અને ધીપોત એટલે કે ભવરૂપી સાગરમાં ઉતારનાર અમે તમારા શરણે આવીએ છીએ. અમે તમારા શરણે આવીએ છીએ. તો આખું ભાષાંતર શું થાય વિદ્યાર્થી મિત્રો, અમે તમને, સોરી, અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, અમે તમને જગતના સાક્ષી રૂપે નમન કરીએ છીએ. અમે તમને જગતના સાક્ષી રૂપે નમન કરીએ છીએ. તમે સદેક એટલે કે એકમાત્ર, તમે એકમાત્ર, તમે એકમાત્ર આધાર વગરના નિધાનમ એટલે કે ખજાના રૂપે છો. તમે એકમાત્ર આધાર વગરના ખજાના રૂપે છો. અમે તમારા, સોરી, સંસાર રૂપી સાગરમાં ઉતારનાર અમે તમારા શરણે આવીએ છીએ. તો બધા વિદ્યાર્થી મિત્રો, તમારે ભાષાંતર છે એ લખાઈ ગયો હશે. ફરીથી આપણે રિપીટ કરી દઈએ કે અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ. અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ. અમે તમને જગતના સાક્ષી રૂપે નમન કરીએ છીએ. તમે એકમાત્ર આધાર વગરના ખજાના રૂપે છો. નિધાન એટલે ખજાનો પણ લખી શકો છો. તમે એકમાત્ર આધાર વગરના ખજાના રૂપે છો.
ભવસાગર માં ઉતારનાર અમે તમારા શરણ માં આવીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર વન છે, એ શ્લોકનું આખું ચેપ્ટર છે એ વિદ્યાર્થી મિત્રો પૂરું થાય છે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર બે છે એનું આપણે ભાષાંતર છે એ કરશી। તો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કની અંદર ટેક્સ્ટ બુક છે એનું સ્વાધ્યાય છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે। ફરીથી, હોમવર્કમાં ટેક્સ્ટ બુક છે તેનું સ્વાધ્યાય છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે। અને અત્યારે તમારે ક્લાસવર્કમાં, જો તમારી પાસે ટાઈમ હોય બરાબર, તો તમે ક્લાસવર્કમાં પણ તમે આ શ્લોક છે એનું ભાષાંતર ફેરબુકમાં તેમજ સ્વાધ્યાય છે એ તમે સારા અક્ષરે ફેરબુકમાં લખી શકો છો।